હેલો રિવન વેલકમ વન્સ અગેન ધ ચેનલ ધ યુ શું તમે એમ વાયસ સ્કોલરશિપનું ફોર્મ ભરો છો શું આવકના દાખલાથી કોઈ સમસ્યા છે અથવા આવકના દાખલા રિલેટેડ કોઈ ક્વેશ્ચન છે શું માતાના આવકનો દાખલો ચાલે આ બધા જ સવાલના જવાબ માટે અમારો વિડીયો જોતા રહો મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એમ સ્કોલરશિપ સ્કોલરશીપ આવકના દાખલાને લગતા બધા જ સવાલના જવાબ આવકનો દાખલો કઈ તારીખ સુધીનો જોઈશે ક્યાંનો આવકનો દાખલો જોઈશે આ બધા જ પ્રશ્નના જવાબમાં તે વિડીયોના અંત સુધી જોતા રહો અને જો વિડીયો તમને ગમે તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અગાઉનો જે વિડીયો આપણે અપલોડ કર્યો કે જેમાં બધી જ માહિતી આપેલી છે કે ફૂલ ડિટેલ્સમાં માહિતી સમજાવેલી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ત્યાંથી તમે વિડીયોને જોઈ શકો તો વિડીયો શરૂ કરીએ તો વિદ્યાર્થીઓની કમેન્ટ આવી રહી છે કે આવકના દાખલાને રિલેટેડ ઘણા બધા પ્રશ્નો એમને મૂંઝવી રહ્યા છે તો આપણે આવક આવકના દાખલા રિલેટેડ જેટલા બી પ્રશ્ન થાય છે વિદ્યાર્થીઓને તે બધાનું જ સોલ્યુશન આ વિડીયોમાં મેળવવાના છે તો જે ઓફિશિયલ વેબસાઇટ પર એની નોટિફિકેશન આપેલી છે એમ વાય જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના તો આપણે જોઈએ કે એની અંદર તમે જોઈ શકો કે આ જે મુદ્દો છે તેની અંદર મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અરજી કરવા માટે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાંથી એક એપ્રિલ બે હજાર બાવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ ઓકે તો સૌ પ્રથમ હું તમને જણાવી દઉં કે જે આવકનો દાખલો કરાવવાનો છે તે મામલતદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાંથી મેળવવાનો છે રાઈટ એટલે જે સૌથી મોટો પ્રશ્ન છે કે તા આવકનો દાખલો ક્યાંથી કરવાનો રહેશે તો તમારે મામલતદાર અથવા તો તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાંથી આવકનો દાખલો કરાવવાનો રહેશે જે પહેલાં પ્રશ્નનો જવાબ છે કે આવકનો દાખલો ક્યાંથી કરાવવાનો રહેશે ત્યારબાદ જે વાત છે આપણી કે આવકનો દાખલો કઈ તારીખથી વેલિડ થશે મતલબ કયા આવકનો દાખલો કઈ તારીખનો હોવો જોઈએ તો જે હમણાં બે પ્રકારના વિદ્યાર્થીઓ એમાં એસવાય સ્કોલરશિપનું ફોર્મ ભરી રહ્યા છે ફ્રેશ અને રિન્યુઅલ એમ બંને વિદ્યાર્થીઓ ફોર્મ ભરી રહ્યા છે ફ્રેશ વિદ્યાર્થી એટલે કયા વિદ્યાર્થી કે જે હમણાં જતું એડમિશન લીધું છે તો એવા વિદ્યાર્થીઓને ફ્રેશ વિદ્યાર્થી કહેવાશે બરાબર ફ્રેશ એપ્લિકેશન કરવાની છે એમણે અને જે રિન્યુઅલ જે છે રિન્યુઅલ એટલે શું કે એમ વાય એસવાય સ્કોલરશીપ એમણે ઓલરેડી એક કે બે વખત મેળવી લીધેલી છે ઓકે તો આપણે હમણાં સૌ પ્રથમ પહેલાં ફ્રેશ એપ્લિકેશનની વાત કરીએ કે જે વિદ્યાર્થી હમણાં ફોર્મ ભરવાના છે તો એમણે એક એપ્રિલ બે હજાર બાવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ તારીખ વચ્ચેનો કોઈપણ તારીખનો આવકનો દાખલો હશે તે વેલિડ ગણાશે બરાબર છે એટલે પ્રશ્ન બે જે છે બધા વિદ્યાર્થીઓનો મુજબ તો પ્રશ્ન કઈ તારીખ સુધીનો હોવો જોઈએ તો જે ફ્રેશ એપ્લિકેશન કરતાં વિદ્યાર્થીઓ છે તેમની જે તારીખ એક એપ્રિલ બે હજાર બાવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ વચ્ચેનો આવકનો દાખલો હોવો જોઈએ ઓકે તો આ તારીખ એટલા માટે આપવામાં આવી છે કે જે તમારો કોર્સ છે જેમાં તમે ભણી રહ્યા છો ત્રણ વર્ષ ચાર વરસ તો એ ચારે ચાર વર્ષ અથવા ત્રણે ત્રણ વર્ષ માટે વેલિડ રહે એટલા માટે આ રેન્જ આપેલી છે એક એપ્રિલ બે હજાર બાવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ એટલે કે ફ્રેશ એપ્લિકેશન કરતા વિદ્યાર્થીઓ એક એપ્રિલ બે હજાર બાવીસથી એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ વચ્ચેનો આવકનો દાખલો કઢાવી લેશે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીનેમાંથી કચેરીમાંથી અને આ જે આવકનો દાખલો છે તે આવતા તમારા ત્રણ વર્ષ માટે વેલિડ ગણાશે ઓકે હવે જે રિન્યુઅલ એપ્લિકેશન છે જે વિદ્યાર્થીઓ અગાઉ ફોર્મ ભરી દીધું છે અને સ્કોલરશિપ મેળવી લીધેલી છે એવા વિદ્યાર્થીઓમાં ઘણા પ્રશ્નના પ્રશ્ન આવી રહ્યા કમેન્ટ આવી રહી છે તો એવા વિદ્યાર્થીઓને જણાવું કે જે ધારો કે ગયા વર્ષે તમે એપ્લિકેશન કર્યું હોય અને સ્કોલરશીપ મેળવી હોય રાઈટ અને તમારો જે આવકનો દાખલો છે એમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું છે કે ત્રણ વર્ષ માટે ત્રણ વર્ષ માટે વેલિડ હોય એટલે જો તમારા આવકના દાખલાની તારીખ જે હોય તે અને આજની તારીખ જો એ ત્રણ વર્ષની અંદર આવતી હોય તો એ તમારા આવકનો દાખલો વેલિડ ગણાશે રાઈટ અને જો તમારા આવકનો દાખલોની જે તારીખ છે જે ત્રણ વર્ષ આજની તારીખે પૂરા થઈ જતા હોય તો તમારા નવેસરથી ફરીથી આવકનો દાખલો કરાવવાનો રહેશે આઈ હોપ કે તમને ખરેખર ખ્યાલ આવી ગયો હોય જેમ કે ફરીથી સમજો કે કોઈ વિદ્યાર્થી છે અને ગયા વખતે આવકનો દાખલો કરાવેલો છે ધારો કે બરાબર અને આ આજની તારીખે હજુ એક જ વર્ષ પૂરું થાય છે કોઈપણ આવકનો દાખલો જે છે મામલતદાર કચેરીવાળો તે ત્રણ વર્ષમાંથી વેલિડ રહેશે એટલે જો ત્રણ વર્ષ પૂરા થઈ જતા હોય તો અને તો જ તમારે આવકનો દાખલો કરાવવાનો રહેશે નહીં તર જે જૂના આવકનો દાખલો છે તે તમે અપલોડ કરી દેશો તો પણ વેલિડ ગણાશે એટલે બીજો પ્રશ્ન પણ એ થઈ ગયો કે કઈ તારીખ સુધીના ક્યારે ન હોવો જોઈએ હવે જે ત્રીજો પ્રશ્ન છે કે અમુક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમના પિતા હયાત નથી એટલે કે પિતાનું મૃત્યુ થયું છે અને કમાનાર વ્યક્તિ છે તે માતા છે તો એવા પ્રશ્ન પણ આવી રહ્યા છે એવા કમેન્ટ પણ આવી રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓ કમેન્ટ કરી રહ્યા છે કે શું મમ્મીનો આવકનો દાખલો ચાલે હા તો જો તમારા પિતાશ્રી હયાત નથી અને તમારા માતા નો આવકનો દાખલો તમે કરાવેલો હોય તો તમે અપલોડ કરશો તો એ વેલિડ ગણાશે ઓકે તો માતાનો આવકનો દાખલો પર તમે અપલોડ કરશો તો તમને એમાં એસવાય સ્કોલરશિપ માટે એલિજિબલ છો ઓકે આની પૂરેપૂરી ડિટેલ આપણે અગાઉના વિડીયોમાં પણ સમજાવેલી છે કે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે અને જો વિડીયો તમને પૂરેપૂરો જોઈ લેશો તો તમને બધા જ પ્રશ્નના જવાબ મળી રહેશે હવે બીજી વાત એ છે કે જો કોઈ વિદ્યાર્થી નેક્સ્ટ વર્ષ નેક્સ્ટ યર માટે સ્કોલરશિપ મેળવવા માગતા હોય તો તેમણે આ વર્ષે પૂરેપૂરી હાજરી પંચોતેર ટકા જેટલી હાજરી રાખવાની છે અને તમારા જે રિઝલ્ટ છે તે પચાસ પંચોતેર ટકા ઉપર આવવું જોઈએ તો અને તો જ તમે નેક્સ્ટ યર માટે પણ સ્કોલરશિપ મેળવી શકશો એપ્લાય કરી શકશો આશા રાખું કે તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા છે આવકના દાખલા રિલેટેડ ઓકે અને બીજો એક વસ્તુ એ છે કે જે માતા પિતાની આવક ઇન્કમ ટેક્સને પાત્ર નથી નથી તો તેમણે સેલ્ફ ડિકલેરેશન ભરી દેવાનું છે કે અમારી માતા પિતાની આવક ઇન્કમ ટેક્સ માટે નથી રાઈટ એવું સેલ્ફ ડિક્લેરેશન ભરી દેવાનું છે આવકના પા ઇન્કમ ટેક્સ આવક માટે પાત્ર થતી નથી તેવું સેલ્ફ ડિક્લેરેશન ભરીને તમારે અપલોડ કરી દેવાનું છે આઈ હોપ કે આવકના દાખલાને રિલેટેડ બધા જ પ્રશ્નોને